ભાવનગર મનપાનું બુલડોઝર દબાણો પર ફરી વળ્યું હતું. ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં મનપાની દબાણ હટાવવા ટીમ દ્વારા રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં લોકોની ભારે અવર જવર રહેતી હોય અને નાના મોટા વેપારીઓ દ્વારા રસ્તા પર દબાણો ખડકી અવરોધ ઉભો કર્યો હોય અને જેને અગાઉ નોટિસ આપવામાં આવી હતી, છતાં તેના આ દબાણો હટાવવામાં ન આવતા તંત્ર દ્વારા દબાણો હટાવવામાં આવ્યા હતા. ભાવનગર મનપાની દબાણ હટાવ ટીમ દ્વારા આજે ભાવનગરના નવાપરા વિસ્તારમાં દબાણ હટાવવા કામગીરી કરવામાં આવી હતી. શહેરના ભીડભંજન મહાદેવથી નવાપરા રોડ પર દુકાનદારો દ્વારા કરવામાં આવેલ ઓટલાઓ, બેનરો, બોર્ડ, કેબિનો સહિતના દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. દબાણ હટાવવાની ટીમ દ્વારા અહીં અગાઉ નોટિસ આપ્યા બાદ પણ દબાણકારે દબાણો દૂર ન કરતા મનપાની ટીમ મસમોડા પોલીસ કાફલા સાથે દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને કેટલીક દુકાનો માલિકો દ્વારા મનપાના અધિકારીઓ પાસે કગરીને થોડો સમય આપે તો અમે બધું હટાવી લઈએ તેમ માંગણી કરી હતી, પરંતુ મનપાના અધિકારીએ તેમની એક વાત સાંભળી ન હતી અને દબાણ ઉપર જઈને તે સ્થિતિમાં બુલડોઝર ફેરવી દેવાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ વિસ્તારમાં એક ઠંડા પાણીની દુકાન પર મનપા દ્વારા સોડાના મશીન પર બુલડોઝર ફેરવતા ગેસના બાટલાઓમાંથી ગેસ લીકેજ થતા લોકોમાં ભય જેવો માહોલ ફેલાયો હતો. જ્યારે દબાણ દૂર કર્યા બાદ કેબિનો, બોર્ડ, લારીઓ સહિતનો મુદ્દામાલ પણ કબજે કરી તેને મનપાની ટીમને ઉઠાવી લીધો હતો. આ વિસ્તારમાં મંજૂરી વગર થઈ રહેલા બાંધકામો પર તંત્ર ત્રાટક્યું હતું, જેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ, ટાઉન ડેવલપમેન્ટ અને એસ્ટેટ વિભાગ સંયુક્ત કામગીરી અત્યારે અહીંયા એન્ક્રોચમેન્ટ હટાવવાની કરવામાં આવી રહેલ છે. શહેરના જે ગીચ વિસ્તારો છે એમાં ખાસ કરીને પાર્કિંગના ને એના પ્રશ્નો છે. લોકોએ ઓટાઓ ને કેબિનો ને બધું બહાર કાઢેલું હોય, પાર્કિંગમાં પાર્કિંગની જ્યાં વ્યવસ્થા છે અને એની જગ્યાએ બધા દબાણો કરેલા હોય એ દૂર કરવાની કામગીરી અત્યારે અમે કરી રહ્યા છીએ. અત્યાર સુધી તો 8-10 દબાણો દૂર કર્યા છે, પણ હજી આગળ અમે ઘણી કામગીરી કરવાના છીએ અને આ કામગીરી સતત ચાલુ રહેશે. અજય બુધેલિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ભાવનગર.